લતાબેનનો ઓલપાડ તાલુકો સુરત સાત વર્ષની ડાંગર શાકભાજી અને ઘઉંનું ઉત્પાદન કરે છે અને વીસ વીઘા જમીનમાં કરે છે લતાબેન તમારા ઉંમર કેટલી થઈ થોડું અમારા કાઠિયાવાડી સમજાય એમ કયો ભાઈ મશીન શરૂ ચાલુ અડતાલીસ વર્ષ હા તો તમે પહેલા શું કરતા હતા પહેલા તો જો કે અમારા બાપ દાદા તો ખેડૂત જ હતા પણ સુરત રહીએ એટલે અમારે તો પ્રોવિઝન સ્ટોર હતો પ્રોવિઝન સ્ટોર હતો હસબન્ડ મને પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા તો તમે તમને આ ખેતી કરવાનું કેવી રીતે વિચાર આવ્યો ખેતીમાં એવું હતું કે મારા મમ્મી એક્સપાયર થઈ ગયેલા હતા હા એટલે અમારે જમીન અમંદરોઈ જે મારું ગામ છે ને એટલે આ જમીન માર મમ્મી ની છે બરાબર તો ત્યાં જમીન અમને ખબર પડી કે તમારી જમીન છે એમ હા એટલે ખબર પડી કે જમીન છે તો હું ત્યાં જોવા ગઈ એટલે જમીન પાછી મળી ક્યાં છે એ બી ખબર નહી હતી પણ પછી શોધી અને મળી પણ એ જમીન કેવી હતી એકદમ ખારાસ વાળી એમાં મીઠું જ પાકે સમજો તમે બરાબર એટલે હવે તમારી જમીન ખારી હતી અને તમે આ સાત વર્ષ થી ખેતી શરૂ કરી તો એ ખારી જમીન શું આપ્યું તમે વિલાતી ખાતર દવા ખેતી કરી નથી પહેલેથી પહેલેથી જ નથી તો આ ખારી જમીનને તમે શું આપ્યું પહેલેથી કેવી રીતે ઉપજાવ જમીન કરી ટૂંકમાં એ વાત કહો અમારે ખેડૂત ખારી જમીન મને મળી ખરી બરાબર શરૂઆત કરવાની હતી ગામ લોકો એ મને ના પડ્યું કે આમાં કોઈ શક્યતા જ નથી બરાબર એટલે આવી જે ગામડામાં આજુબાજુમાં જે કૃષિ સંવાદ થતા હું જતી હતી એટલે હું શરૂઆત કરી પણ ત્રણ વર્ષ મારા ફેલ ગયા કશું જ નહીં કઈ જ નહીં થાય એમ બરાબર એટલે લોકો મને હસતા હતા બરાબર તો એ વર્ષામાં એક બીજી કૃષિ શિબિર આપણે કામરેજ તાલુકામાં હતી હું ત્યાં પતાવી અને પછી લાલજીભાઈ ને ત્યાં એક ગાય આધારિત હતી હતીપુલ દાદા આવેલા હતા ત્યાં હું ગઈ તો ત્યાં જાણવા મળ્યું કે ગાય આધારિત ખેતી થાય છે બરાબર અને એ તો જાણી લીધું અને પછી તરત જ પાલેકરજી કૃષિ ની કામરેજ તાલુકામાં ત્રણ દિવસની શિબિર હતી એ તો બરાબર છે હા તે મારી વાત સાંભળો તમે એટલે એ શરૂઆત કરી ને પાલેકરજી જે સિસ્ટમ બતાવી

પણ મેં શરૂઆત કરી હતી ને એટલે હું એકદમ ગરીબ ઘરની દીકરી અને મધ્યમ વર્ગની બહુ હતી મારી પાસે પૈસા હતા જ નહીં સમજો તમે પણ જ્યારથી આ શરૂઆત કરીને મેં આજ સુધી આંકડા નથી લગાવ્યા પણ મારી દીકરીને મેં આઈટી કરાવી અને મારા પતિનું તો ચાર વરસ પહેલાં જ અવસાન થઈ ગયું હતું અને એમાંથી જ આજે મારી પાસે ત્રણ ટ્રેક્ટર છે વીસ વીંગામાં દ્રીપ મેં વસાવી છે બે ખેત તલાવડી બનાવેલી છે અને મા ગાયો માટે મેં ચાલીસ બાય એંસીની ગૌશાળા બનાવેલી સિત્તેર ગાયો સિત્તેર ગાયો રાખો હા હવે આ અત્યારે તમે ત્રણ ટ્રેક્ટર વીસ વીઘા માટે રાખે છે ભાડે આપો ના ભાડે નહીં હું મારા ફાર્મ માટે જ ભાડે વીસ વીઘામાં માં ત્રણ ટ્રેક્ટર એટલે એક નાનું છે ચાસમાં ચલાવવા એક મિની છે મંડપ અમે બનાવી સમજાય કે સમજાય એટલે મંડપમાં અને એક પેલું બરાબર બરાબર એટલે પૂરી આધુનિક સાધનો સાથે 20 વીઘામાં તમે ખેતી કરો છો વીસ ગામ ખેતી કરો તો અત્યારે આ તમે વર્ષે શાકભાજીનું કેટલા રૂપિયાનું કરો છો આંકડો નથી લગાવ્યો આંકડો નથી પણ મારો સમૃદ્ધિ એટલી બધી છે કે જે હું ગરીબી હતી લતાબેનનો એમ કહેવાનું છે કે ગરીબીમાંથી 20 વીઘા જે આ ઓલપાળની જમીન બહુ ખરાબ તો એ ઓલપાળની જમીનને એને આ ખેતીથી ઉપજાવ કરી ઉપજાવ કરી અને છોકરાઓને સારી રીતે ભણાવ્યા એમનું સારું રહેવાનું ઘર ગાડી અને એને બધા સાધનો ખેડૂતના એટલે આ આ બંજર જમીનમાંથી આ બધું જ એમણે કર્યું છે વિલાતી ખાતર દવા વગર અને આ બ્રેન્ડને વિશેષ અભિનંદન એવા એમના હસબન્ડ નથી છતાંય એમને પોતે ટ્રેક્ટર આંકે છે અને એને પોતે આ ખેતી કરે છે એટલે બહેનો પણ શું કરી શકે એના માટે લતાબેન એક જબરજસ્ત એમનું ઉદાહરણ છે તો લતાબેન ટૂંકમાં અપીલ કરી દ્યો ખેડીજું કે હું માર્કેટિંગ પણ મારું જાતે જ કરું છું અમને લારી પર ઉભા રહીને શાકભાજી વેચવામાં શરમ નથી આવતી કારણ કે આપણો માલ છે હું દૂધ વેચવા જાઉં મારે દૂધ દોઢસો લીટર રોજનું દૂધ છે દૂધ વેચવા બી કોઈવાર માણસો નહીં હોય તો દૂધ વેચવા બી હું ઘરે ઘરે પહોંચાડું દૂધ બી જાતે જ પહોંચાડું છું ગાય ચારવા કોઈવાર માણસો નહીં હોય તો ગાય ચારવા બી જાતે જતી રહું છું અમારા ગામના સરપંચ એમ કે લતાબેન તમને શું જરૂર છે એક વીંઘુ જમીન વેચી કાઢો આપણે તો કરોડો રૂપિયા આવે સુરત જિલ્લામાં મેં કીધું તમે લોકો છે ને જમીન વેચો છો મારે જમીન નથી વેચવું ભગવાન ગાય ચારતા હતા એટલે હું ગાય ચારો મને કઈ શરમ નથી લાગતી એ લોકોને જવાબ જ એવા આપવાના ને એટલે આપણને બીજી વાર સવાલ જ નહીં કરે બરાબર દૂધ તમે વેચો છો બેનો દૂધ વેચવા માંડી મેં તો અમે દારૂ તો નથી વેચતા ને અમે દૂધ વેચીએ છીએ બરાબર એટલે ખેદૂત ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ ગભરાયા વગર પૂછ્યા વગર કોઈને બી હવે તો તમારી પાસે આ થાળી પડેલી જ છે ખાલી કોડીય જ મૂકવાનું છે બિલકુલ ગભરાવે વગર એવું નહીં કે સાહીઠ ચાલીસની સ્કીમને પચાસ રાસાયણિકને પચાસ પેલું કોઈ કંઈ બી વસ્તુ ગભરાવે વગર તમે આ જીવામૃતથી ખેતી ચાલુ તો સો ટકા તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે આ મારો એક બેન તરીકેનું તમને એક હું કીધું જ છું એટલે મને ખબર છે આપણી વ્યથા કેવી હોય છે એટલે ખરેખર જીવામૃતનો એટલો બધો પ્રભાવ છે અને તમે કરવા જ માંડો આજથી જ જ કદાચ નહીં કરતા હોય તો આજથી કરવા માંડો મારો પોતાનો અનુભવ છે છે અને દવામાં ઘણા ખેડૂતોને એવું થાય કે આ દવા કેવી રીતે બનાવવાની કેવી પણ અમુક સંશોધન તમે પોતે પણ કરો કે આંકડો નથી તો ચાલો પેલું કરી અને પોતે બી એવી સંશોધન કરી અને પોતે બી દવા બનાવીને એ રીતે પ્રયોગ ચાલુ કરો પણ ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી ચાલુ કરો તમે બસ મારો એ ઓલપાડ સુરતથી આવ્યા છે અને દરેક શિબિરમાં માર્ગદર્શન દેવા માટે જાય છે લતાબેનનો ખૂબ ખૂબ આભાર આપણે એમને જોરદાર તાળીથી એથી વધાવીએ લતાબેન ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર